સ્વાધ્યાયનો પહેલો એમસીક્યુ કરો. બહુ અઘરો પ્રશ્ન છો, એકદમ ઉપર થી જશે ટેન્શન ઉધર પ્રમાણે. અચળ બળ વડે થતું કાર્ય W બરાબર F D cos થીટા. બળ કોના પર લાગ્યું? દિવાલ ઉપર. પણ એનાથી કઈ દિવાલનું સ્થાનાંતર થયું નહીં. બસ તો પછી સ્થાનાંતર d ની કિંમત શૂન્ય છે. d ની કિંમત શૂન્ય હોય તો આખું પર શૂન્ય થઈ જાય, કાર્ય થતું નથી. નેક્સ્ટ ગતિ ઉર્જાના ત્રણ સૂત્રો હતા, k બરાબર હાફ mv સ્ક્વેર, k બરાબર 1/2 pv અને k બરાબર આ એક સૂત્ર હતું p સ્ક્વેર / 2m. આપેલા પદાર્થનું દળ અચળ હોય એટલે k ચલે છે p સ્ક્વેર. બોલો k ચલે છે p સ્ક્વેર. સમપ્રમાણતાની વાત આવે તો વેન્ડ વેન્ડ k1 upon k2 બરાબર p1 square upon p2 square. જ્યારે જ્યારે ટકામાં વાતો કરે મૂળ કિંમત 100 એકમ ધારવાની. મૂળ કિંમત 100 એકમ ધારવાની. તમે કહેશો સાહેબ અમને શું ખબર પડે કે મૂળ કિંમત કઈ? તો જેના ટકા કાઢવાના. બોલો જેના જો વેગમાનમાં 1% નો વધારો કરો. બોલો વેગમાનમાં 1% નો વધારો. એટલે તમારે પ્રારંભિક વેગમાન 100 એકમ ધારી લેવાનું. પ્રારંભિક વેગમાન 100 એકમ. p1 બરાબર 100 એકમ ધારી બરાબર. પણ 100 એકમ ના 1% કેટલા થાય? 1 જ થાય. 100 એકમ ના 1% કેટલા થાય? 1. અને એટલા નો વધારો, એટલા નો 100 વત્તા 1 એટલે 101. એ થશે અંતિમ વેગમાન. એ થશે અંતિમ વેગમાન. p2 ની કિંમત 101 બરાબર. જો 3% નો વધારો થયો તો p2 બરાબર કેટલા લેવાના? સિમ્પલ 25% નો વધારો થાય તો 10% નો ઘટાડો થાય તો હવે ને એટલે ટકા કરવામાં સરળતા રહે માટે થઈને આપણે પ્રારંભિક કિંમત 100 એકમ ધારી રહ્યા છીએ. ચાલો હવે જોજો, હંમેશા અંતિમ કિંમત શોધવાની એટલે અહીંયા કેટો શોધવાના. કોના પદમાં? પ્રારંભિક કિંમતના પદમાં. તો કેટોની કિંમત કેવાના પદમાં આમાંથી તમને મળશે 1.0201 આટલા k1. બોલો આટલા k1. અચ્છા ભાઈ, વેગમાનમાં વધારો કરીને તો ગતિ ઉર્જામાં વધારો થાય. બોલો ગતિ ઉર્જામાં વધારો. અને માટે વધારો છો તો માટે શું કરવાનું? અંતિમમાંથી પ્રારંભિક કિંમત બાદ કરવાની. અંતિમમાંથી પ્રારંભિક કિંમત બાદ કરવાની. જો ઘટાડો છો તો ન થાય તો પ્રારંભિકમાંથી અંતિમ બાદ કરવાના એટલે કે k1 માઇનસ k2 લેવાના. અને જો વધારો છો તો ન થાય તો k2 માઇનસ k1. k2ની કિંમત બોલો જરા 1.0201 k1. બોલો k2ની કિંમત 1.0201 અને માઇનસ k1. k1 કોમન કૌંસમાં 1.0201 માઇનસ 1. આ બેની બાદબાકી આવશે 0.0201 0.0201 ઇન્ટુ k1 ઇન્ટુ k1. 1 મિનિટ. હવે આ કિંમત જોઈતી હોય ટકામાં અને 100% વડે ગુણી કરો. કેટલા ટકા વડે? 100%. એ કિંમત આવશે 2.01 આટલા ટકા. આટલા ટકા કોના? તરણ મારા ના, પ્રારંભિક ગતિ ઉર્જા. બોલો પ્રારંભિક ગતિ ઉર્જા. બોલો મારી સાથે આમ પ્રસ્તુત કિસ્સામાં, પ્રસ્તુત કિસ્સામાં વેગમાનમાં 1% નો વધારો કરવાથી, વેગમાનમાં 1% નો વધારો કરવાથી ગતિ ઉર્જામાં થતો વધારો, ગતિ ઉર્જામાં થતો વધારો પ્રારંભિક ગતિ ઉર્જાના, પ્રારંભિક ગતિ ઉર્જાના 2.01% જેટલો મળે. 2.01% જેટલો મળે. આ કિંમત એક્ઝેક્ટ છે, એકદમ પરફેક્ટ. પણ ચોપડીમાં આનાથી નજીકની કિંમત આપી છે 2%. કેટલા ટકા આપ્યા? 2%. હવે ઉભારો, ચોપડી વાળાએ સન્નિકટ કિંમત આપી છે બરાબર, એક્ઝેક્ટ કિંમત આપી નથી. સ્કૂલમાં કોઈ પરીક્ષકની ઈચ્છા થશે ને તો શું કરશે ખબર છે? 2% વાળી કિંમત પણ આપશે અને આ પણ આપશે.
ને જેટલા જેટલા જવાબો ગોખી કાઢ્યા છે ને એ પેલું જોશે હા 2% આવી ગયું કહે ફાડ દેને ટપકો બરાબર પણ જરા જોજો બીજા ઓપ્શનમાં એક્ઝેક્ટ કિંમત પણ ઘણીવાર આપે છે તો તમને એક્ઝેક્ટ કિંમત જે મળી હોય ને એ જો હોય તો પહેલું ટપકો ત્યાં કરવાનું અને ન હોય તો પછી એનાથી સૌથી નજીકની કિંમત હોય તમારો સાચો જવાબ બરાબર ખોટી ઉતાવળ કરવાની નહીં હવે અહીંયા વેગમાનનો વધારો આપ્યો અને ગતિઉર્જાનો વધારો શોધવાનું કીધું હું તમને ઊંધું આપી રહ્યો છું આની અંદર વધારો આપી રહ્યો છું અને આમાં વધારો શોધવાનું કહી રહ્યો છું લાવો જવાબ લખો એક્સ્ટ્રા લખો જલ્દી પદાર્થની ગતિ ઉર્જામાં પદાર્થની ગતિ ઉર્જામાં 250% નો વધારો મેળવવા માટે 250% નો વધારો મેળવવા માટે તેના વેગમાનમાં કેટલા ટકાનો વધારો કરવો પડે તેના વેગમાનમાં કેટલા ટકાનો વધારો કરવો પડે બરાબર વેગમાનમાં કરવો પડતો વધારો જવાબ આવ્યો હોય હું જે કહું છું તે તો જ આંગળી ઊંચી કરજો 87% હા તો 87% ચલો જેનો જવાબ આવ્યો નથી જરા જુઓ અહીંયા કે ચલો જે ફિક્સ કરે પેલા તો વર્ગમૂળ લઈએ બંને બાજુએ બરાબર ને તો બોલો કે ચલો જે ફિક્સ કરે સાંભળો એ ચલે છે બી હોય તો બી ચલે છે લખી શકાય એ ચલે છે બી હોય તો બી ચલે છે એટલે લખો પેલા પી સ્ક્વેર ચલે છે કે એવું લખો પી સ્ક્વેર ચલે છે કે વર્ગમૂળ લેતા પી ચલે છે અંડર રૂટ કે પી ચલે છે અંડર રૂટ કે બરાબર ને અને પછી લખો P1/P2 બરાબર અંડર રૂટ ઓફ K1/K2 P1/P2 બરાબર અંડર રૂટ ઓફ K1/K2 બરાબર K1 ની જગ્યાએ 100 લખી નાખો 100 યુનિટ્સ 100 એકમ K2 કેટલા થાય K2 પ્રારંભિક ગતિ ઉર્જાના 250% વધારો કર્યો બરાબર 100 + 250 350 હવે P2 ની કિંમત P1ના પદમાં શોધો P2 ની કિંમત P1 ના પદમાં એ 1.87 મળશે 1.87 P1 મળી હવે બોલો P2 - P1 P2 - P1 એટલે 1.87 P1 - P1 P1 કોમન લેવો 1.87 માઇનસ 1 એટલે 0.87 બોલો પોઈન્ટ પણ ટકામાં કિંમત જોતો તો ગુણ્યા 100% કરો એટલે 87% બોલો 87 એટલે પ્રારંભિક વેગમાનના 87% નો વધારો કરવાથી ગતિ ઉર્જામાં 250% નો વધારો મેળવી શકાય સારું જો નંબર 3 ગતિ ઉર્જા કે બરાબર 1/2 mv² ગતિ ઉર્જા કેટલી આપી 270 જૂલ ભાઈ દળ કેટલું આપે દળ 60 કિલોગ્રામ v² પહેલા મળી જશે અહીંયા જો 60/2 એટલે 30 270/30 એટલે 9 v² = 9 બોલો v² = 9 વર્ગમૂળ લેવાથી v = 3 મીટર પ્રતિ સેકન્ડ નેક્સ્ટ સ્મોલ કે જેટલો પારાચળાંક ધરાવતી સ્થિતિસ્થાપક સ્પ્રિંગની લંબાઈમાં
x જેટલો વધારો કરવા માટે લગાડો પડતો બાહ્ય બળ લગાડો પડતો સૂત્ર બોલો f બરાબર kx f બરાબર kx બાહ્ય બળ આપ્યો 3.92 ન્યૂટન k શોધવાનો બાકી છે x નું મૂલ્ય તમને આપ્યું 1 સેન્ટીમીટર લંબાઈનો વધારો પહેલા કેટલો આપ્યો 1 સેન્ટીમીટરમાં મીટર કરો 1 ભાગ્યા 100 એટલે 0.01 મીટર અમારી કેની કિંમત મળશે 392 ભાઈ કે નો એકમ એટલે બળ ભાગ્યા સ્થાનાંતર બરોબર ભાગ્યા બળનો એકમ ન્યૂટન સ્થાનાંતર તો લંબાઈના વધારાનો એકમ મીટર તો માં ન્યૂટન અપોન મીટર બરોબર ન્યૂટન અપોન મીટર સ્થિતિસ્થાપક સ્થિતિ ઊર્જા સ્થિતિસ્થાપક સ્થિતિ ઊર્જા કોઈ પણ સ્પિન્ડલને ખેંચવામાં આવે કે દબાવવામાં આવે બંને વખતની અંદર કઈ ઊર્જાનો સંગ્રહ થાય સ્થિતિસ્થાપક સ્થિતિ ઊર્જા એનો સૂત્ર બોલો u બરાબર 1/2 kx² 1/2 kx² x ને બદલે x² લખ્યા બોલો x ને બદલે x² કારણ કે આ બંને લંબાઈના વધારાઓ જુદા જુદા છે હવે લંબાઈનો વધારો તો સ્થાનાંતર તમને આપ્યો 10 સેન્ટીમીટર કેટલો આપ્યો 10 ભાગ્યા 100 એટલે 0.1 મીટર એનો સ્ક્વેર એની કિંમત આપણે મળી ગઈ 392 જવાબ આવે 1.96 જૂલ બોલો 1.96 જૂલ નેક્સ્ટ કોઈ પદાર્થ હોય એમ દળ વાળો પદાર્થ એ કોઈ સપાટી પર આવેલો હોય અને ત્યાંથી એને વાય ઊંચાઈ લઈ જવામાં આવે બરાબર તો આપણે કાર્ય કેટલું કરી રહ્યા છે એટલું જ કે જેટલો થશે સ્થિતિ ઊર્જાનો વધારો પાવર બરાબર કાર્ય ભાગ્યા સમય પાવર બરાબર અને થતું કાર્ય બરો થતું એટલે સ્થિતિ ઊર્જાનો વધારો બોલો તે સ્થિતિ ઊર્જાનો અને કેટલો થયો એમ જી વાય બોલો એમ જી વાય અચ્છા ભાગ્યા સમય ટી હવે જો દળ કેટલો આવ્યો 100 કિલોગ્રામ જી નું મૂલ્ય 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને વાય ઊંચાઈ તમને આપી 60 મીટર અને સમય આપે છે 1 મિનિટ મિનિટ નહીં ચાલે મિનિટ ની સેકન્ડ કેટલી 60 60 60 કેન્સલ 9.8 ગુણ્યા 100 એટલે આવશે 980 વોટ બોલો 980 વોટ આવો એક દાખલો તમને અત્યારે આપી રહ્યો છું સાંભળી લો પહેલા સાંભળી લો રકમ ખેતરમાં પાણી આપવું હોય ખેતરમાં તો કૂવામાંથી પાણીને બહાર તો કાઢવું જ પડે બરાબર છે પણ શું ખાલી કૂવાની ટોચ ઉપર પાણીને લાવી દઈએ તો ચાલે ત્યાં લાવ્યા પછી પાણીને દૂર સુધી ફેંકવાનું છે બોલો દૂર સુધી હા તો ફેંકતી વખતે પાણીને કઈ ઊંચા આપવી પડે ગતિ ઊર્જા બોલો અને કુવાના તળિયામાંથી પાણીને ઉપર લાવવા માટે ગુરુત્વીય સ્થિતિ ઊર્જાનો વધારો કરવો પડે એટલે પ્રસ્તુત કિસ્સામાં હું જે તમને દાખલો પર જઈ રહ્યો છું એમાં થયેલું કાર્ય બે પ્રકારની ઊર્જા વધારશે કાર્ય બે પ્રકારની ઊર્જા ગુરુત્વીય સ્થિતિ ઊર્જાનો વધારો કરશે અને કુવાની ટોચ ઉપર જ્યાં પાણી પછી એને પાણીને આપણે ફેંકવાનું છે એટલે બાકી રહેલું કાર્ય સેમાં વપરાશે ગતિ ઊર્જાનો વધારો કરવામાં ગતિ ઊર્જાનો એટલે ખાલી આટલો ફેરફાર કરો અહીંયા જો mgy લખ્યા છે મેરા વત્તા હાફ એમ સ્ક્વેર બોલો વત્તા હાફ એમ સ્ક્વેર સમજી ગયા લખો 50 મીટર ઊંડાઈ વાળા 50 મીટર ઊંડાઈ વાળા કુવામાંથી પ્રતિ સેકન્ડે 10 લીટર પાણી બહાર કાઢીને પાંચ મીટર પ્રતિ સેકન્ડ ની વેગથી 5 મીટર પ્રતિ સેકન્ડ ના વેગથી ફેંકવું હોય તો આ માટે કેટલો પાવર ખર્ચવો પડે આ માટે કેટલો પાવર ખર્ચવો પડે લખો E બરાબર W અપોન D W બરાબર MGY પ્લસ હાફ એમ સ્ક્વેર ગયેલું તમે ભૂલી ગયા પાણી માટે સાંભળી લો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ તો પાણી માટે ઘનતા 1 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ
ને રોની કિંમત વન મૂકી દો ને ઓર દાડા ને કા સમાન દે બોલો દાડા ને કા સમાન દે તો મે તમને કહેલો પાણી માટે જેટલા મિલીલીટર કર એટલા ગ્રામ દળ પણ તો મિલીલીટર ની વાત થઈ ને અહીંયા તો લીટર માં છે તો એ પણ કહેલો કે જેટલા લીટર કર એટલા કિલોગ્રામ દળ બોલો જેટલા લીટર એટલા કિલોગ્રામ યાદ રાખો पांच हजार पच्चीस पावर ने कहा वॉट पांच हजार पच्चीस बराबर एम की कीमत दस ए की कीमत नाइन पॉइंट एट वाई की कीमत ऊंडाई एटीन पचास પછી વત્તા વન બાય ટુ એમ બી સ્ક્વેર એમાં વન બાય ટુ ટુ એમ એટલે વળી પાછા દસ અને બી વેગ કેટલો આપ્યો પાંચ મીટર પર સેકન્ડ સમય એક સેકન્ડ પ્રતિ સેકન્ડ આટલું કાર્ય થવું જોઈએ બરાબર છે ચલો નંબર છ નંબર છ સદિશ નો ડોટ ગુણાકાર સદિશ એફ ડોટ સદિશ ડી બોલ સદિશ આપ્યો માઇનસ ફોર કોમા ટુ કોમા સિક્સ આટલા ન્યૂટન ડોટ સ્થાનાંતર સદિશ સાંભળજો ઝીરો કોમા ટુ કોમા ઝીરો ઝીરો કોમા કેમ આવું લખ્યું સ્થાનાંતર વાય દિશામાં થઈ રહ્યો છે કઈ દિશામાં જો સ્થાનાંતર વાય દિશામાં હોય તો એની પાસે એક્સ કે ઝેડ ઘટક હોતો નથી એક્સ અને ઝેડ બંને ઘટકો કેવા લેવા શૂન્ય બંને ઘટકો સારું હવે ડોટ ગુણાકાર કેવી રીતે લેવાનો ખબર છે ને દેસ ઇન્ટુ દેસ પ્લસ દેસ ઇન્ટુ દેસ પ્લસ દેસ ઇન્ટુ દેસ યાદ છે ને એ એક્સ બી એક્સ પ્લસ એ વાય બી વાય પ્લસ એ ઝેડ બી ઝેડ યાદ આવ્યો અનુરૂપ ઘટકોના ગુણાકારોનો સરવાળો અનુરૂપ ઘટકોના ગુણાકારોનો સરવાળો અહીંયા બોલીએ તો એફ એક્સ ડી એક્સ પ્લસ એફ વાય ડી વાય પ્લસ એફ ઝેડ ડી ઝેડ માઇનસ ફોર ઇન્ટુ ઝીરો પ્લસ ટુ ઇન્ટુ ટુ પ્લસ સિક્સ ઇન્ટુ ઝીરો આ ઝીરો આવ્યા આ ઝીરો બે દો કાર્યનો એસા એકમ બળ સદિશ અને સ્થાનાંતર સદિશ નો ડોટ ગુણાકાર જસ્ટ પહેલા શોધીએ હવે જોજે સદિશ એફ ડોટ સદિશ ડી સદિશ એફ કેટલા આવ્યા વન કોમા માઇનસ થ્રી કોમા વન આટલા ન્યૂટન ડોટ બોલો સ્થાનાંતર સદિશ ટુ કોમા માઇનસ થ્રી કોમા માઇનસ ઇલેવન મીટર ભાઈ ડોટ ગુણાકાર લઈ લો જોઈએ વન ઇન્ટુ ટુ પ્લસ માઇનસ થ્રી ઇન્ટુ માઇનસ થ્રી પ્લસ વન ઇન્ટુ માઇનસ ઇલેવન અને સદિશ એફ ડોટ સદિશ બે એફ ડી કોસ થીટા એફ ડી કોસ થીટા સારું આ થાય બે કા બે માઇનસ થ્રી ઇન્ટુ માઇનસ એટલે પ્લસ નાઇન વન ઇન્ટુ માઇનસ ઇલેવન એટલે માઇનસ ઇલેવન ભાઈ નવ ને બે અગિયાર અગિયાર માંથી અગિયાર જાય તો ઝીરો ટૂંકમાં એફ ડી કોસ થીટા બરાબર ઝીરો થાય તો કોસ થીટા ના સૂત્ર પ્રથમ બનાવો એફ ઇન્ટુ ડી ને જે મૂકી દો ઝીરો પણ એની જગ્યાએ ઝીરો ટૂંકમાં કોસ થીટા બરાબર ઝીરો તો બોલો થીટા બરાબર નાઇન્ટી ડિગ્રી બોલો નાઇન્ટી ની બોલો નાઇન્ટી અથવા પાઈ બાય ટુ નેક્સ્ટ W બરાબર ડેલ્ટા કે કયો પ્રમેય કાર્ય ઉર્જા પ્રમેય ગતિ ઉર્જાનો ફેરફાર એટલે અંતિમ ઓછા પ્રારંભિક અંતિમ ગતિ ઉર્જા હાફ એમ સ્ક્વેર પ્રારંભિક ગતિ ઉર્જા શૂન્ય લેવાની કારણ કે બસ પ્રારંભમાં સ્થિર હતી બોલો બસ પ્રારંભમાં સ્થિર કોઈ પદાર્થ સ્થિર હોય એના માટે વેગ વેગમાન ગતિ ઉર્જા વેગ વેગમાન ગતિ ઉર્જા હતું ઝીરો ચલો પહેલા 1/2 એ થાવ બસનું દળ આપ્યું 2000 કિલોગ્રામ
બસનો વેગ આપણે 50 કિલોમીટર પ્રતિ કલાક નહીં ચાલે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો કિલોમીટર પ્રતિ કલાકમાં દે મીટર પ્રતિ સેકન્ડમાં જોવા મળે યાદ છે ને ગુણ્યા 5 ભાગ્યા 18 ગુણ્યા 5 ભાગ્યા 18 એનો સ્ક્વેર કરવાનો ભૂલાય નહીં સાદો રૂપ આવે છે 1.93 ઇન્ટુ 10 ટુ ધ 5 કાર્યનો એસા એકમ જૂલ નેક્સ્ટ જ્યારે પદાર્થ પહોંચે છે મહત્તમ ઊંચાઈએ ત્યારે એની ગુરુત્વીય સ્થિતિ ઊર્જા તમને આપી પ્રારંભિક ગતિ ઊર્જાના 3/4 ગણી બોલો પ્રારંભિક ગતિ ઊર્જાના જો સ્થિતિ ઊર્જા 3/4 તો ગતિ ઊર્જા 1/4 બોલો સ્થિતિ ઊર્જા 3/4 ગતિ ઊર્જા 1/4 હવે ગતિ ઊર્જા આટલી થઈ ગઈ 1/4 કોની પ્રારંભિક ગતિ ઊર્જાનો ચોથો ભાગ ઓકે હવે ગતિ ઊર્જા સૂત્ર બોલો હાફ એમ વી સ્ક્વેર જમણી બાજુ યથાવત 1/2 એમ યથાવત વી નું સૂત્ર બોલો માત્ર વી હોય માત્ર વી તો સદિશ વી નું માના સદિશ વી નું સૂત્ર બોલો વી બરાબર અંડર રૂટ ઓફ વી એક્સ સ્ક્વેર પ્લસ વી વાય સ્ક્વેર વી બરાબર અંડર રૂટ ઓફ વી એક્સ સ્ક્વેર પ્લસ વી વાય સ્ક્વેર વેલો બને બજો તો વી સ્ક્વેર બરાબર વી એક્સ સ્ક્વેર વત્તા વી વાય સ્ક્વેર જ્યારે પદાર્થ પહોંચે મહત્તમ ઊંચાઈ કયું જાય તો વધારે ઉપર કેમ જતો નથી કારણ કે મહત્તમ ઊંચાઈ પહોંચ્યા પછી ઉર્ધ્વ દિશામાંનો વેગનો ઘટક શૂન્ય થઈ ગયો બોલો ઉર્ધ્વ દિશાનો વેગનો ઘટક શૂન્ય એટલે વેગ અંતિમ વેગનો વાય ઘટક બોલો અંતિમ વેગનો વાય ઘટક અંતિમ વેગનો એ કેવો થઈ ગયો શૂન્ય મૂકી દો અહીંયા વીવાય બરાબર 0 મૂકી દો બરાબર તો આખું પણ શૂન્ય થઈ ગયું એટલે શું બોલ્યું હાફ એમ વી એક્સ સ્ક્વેર બોલો તારે જાણ હાફ એમ વી એક્સ અને એના બરાબર 1/4 કે 0 1/4 કે 0 चलो 1/2 m यथावत vx स्क्वायर vx का सूत्र vx बराबर v0 cos थीटा 0 vx बराबर v0 cos थीटा vx बराबर v0 cos थीटा क्षेत्र गति नो वेग नो x घटक हमेशा अचल होय और आटलो होय v0 cos थीटा 0 और एनो स्क्वायर एना बराबर 1/4 k0 by 1/2 m यथावत अनु स्क्वायर बोलो जो v0 स्क्वायर cos थीटा 0 बोलो v0 स्क्वायर cos स्क्वायर एना बराबर 1/4 k0 પણ 1/2 mv0 સ્ક્વેર આખો પાસો બતાવશે પ્રારંભિક ગતિ ઊર્જા બોલો સંજ્ઞા બોલો k0 સંજ્ઞા k0 cos સ્ક્વેર થીટા 0 અને 1/4 k0 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 કેન્સલ બોલો k0 k0 કેન્સલ તો cos સ્ક્વેર થીટા 0 બરાબર 1/4 cos સ્ક્વેર થીટા 0 બરાબર 1/4 વર્ગમૂળ લેતા અહીંયા વર્ગમૂળ લેશો એટલે cos થીટા અને અહીંયા વર્ગમૂળ લેશો તો 1/2 બોલો અને cos થીટા 0 બરાબર 1/2 તો થીટા 0 કેટલા થાય 60 ડિગ્રી કેટલા ડિગ્રી 60 કારણ કે cos 60 ડિગ્રી બરાબર 1/2 બરાબર આ થીટા 0 શું આવ્યો પ્રક્ષિપ્ત કોણ શું આવ્યો પ્રક્ષિપ્ત કોણ નેક્સ્ટ પાવર નું સૂત્ર તો બળ ગુણ્યા વેગ પાવર p બરાબર બળ ગુણ્યા વેગ પાવર p બરાબર બળ ગુણ્યા વેગ ભાઈ બળ એટલે દળ ગુણ્યા પ્રવેગ બળ એટલે દળ ગુણ્યા પ્રવેગ અને ઇન્ટુ v યથાવત ચલો m યથાવત પ્રવેગ નું સૂત્ર બોલો પ્રવેગ એટલે વેગ નું સમય ની સાપેક્ષે વિકલન વેગ નું સમય ની સાપેક્ષે અને ગુણ્યા v બરાબર સારું હવે જો આ dt નો ઉપર લો p ઇન્ટુ dt બોલો p ઇન્ટુ dt એના બરાબર mv dv બોલ દર જો mv dv સારું લઈ લો બને બજે સંકલન બને બજે બોલો p અચળ સંકલન 1 dt સંકલન 1 dt m અચળ સંકલન v dv સંકલન v dv અને p યથાવત સંકલન 1 dt એ આવશે t બોલો આવશે t પછી m યથાવત સંકલન v dv એ આવશે v સ્ક્વેર / 2 બોલો v સ્ક્વેર / 2 અને હવે v સ્ક્વેર ને બનાવ સૂત્ર બતા 2 ને ઉપર લઈ લો m નીચે મૂકી દો એટલે 2 into pt upon m બોલો 2 into pt upon m લઈ લો હવે v સ્ક્વેર નો સંબંધ t સાથે પહેલા તમને પાવર અચળ આપ્યો છે આપેલા પદાર્થ માટે દળ અચળ હોય જ એટલે 2p / m આટલું પદ અચળ થયું એને હટાવો એટલે v સ્ક્વેર ચાલે છે t બોલો v સ્ક્વેર ચાલે છે t તો બંને બાજુ વર્ગમૂળ લેતા v ચાલે છે t રેસ ટુ 1/2 બોલો v ચાલે છે t રેસ ટુ 1/2 તમારે વેગ નો સમય ઉપર નો આધાર શોધવાનો કોઈ આધાર તમે શોધી કાઢો v ચાલે છે t રેસ ટુ 1/2 v ચાલે છે t રેસ ટુ 1/2
प्रवेग स्थानांतरना संप्रमणमा એટલે એ ચલે છે x લખી શકાય પણ અહીંયા પ્રવેગ નથી આપ્યો પ્રતિપ્રવેગ આપે પ્રવેગ એટલે પ્રતિપ્રવેગ એટલે તમે લખી શકો a ચલે છે -x a ચલે છે -x બોલો પ્રવેગ સ્થાનાંતરના સમપ્રમાણ અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હટાવો સમપ્રમાણ અને મૂકી દો સમપ્રમાણ અચળાંક માની લો કે સિગ્મા સિગ્મા છે સમપ્રમાણતા અચળાંક પછી કાર્યનું સૂત્ર બોલો બળ ગુણ્યા સ્થાનાંતર કાર્યનું સૂત્ર બળ ગુણ્યા અને થતો કાર્ય બરાબર ગતિ ઉર્જાનો વધારો અથવા ફેરફાર એ છે કાર્ય ઉર્જા પ્રમેય dw બરાબર dk બોલો dw બરાબર dk f બરાબર ma f બરાબર ma dx યથાવત ચલો એનું સૂત્ર બોલો - સિગ્મા x બોલો એનું સૂત્ર - સિગ્મા x બસ હવે જોજો બને બને સંકલન લે સંકલન બાંધ dk બોલો સંકલન બાંધ dk એમાં - m સિગ્મા અચળ બોલો - m સિગ્મા અચળ બાર રાખો સંકલન x dx બોલો સંકલન x dx ભાઈ સંકલન 1 dk હોય તો લખવાના k ક્યાંથી ક્યાં પ્રારંભિક ગતિ ઉર્જાથી અંતિમ ગતિ ઉર્જા સુધી માઇનસ એમ સિગ્મા યથાવત સંકલન x dx બોલતા રહેજો x² / 2 બોલો x² / 2 પદાર્થના પ્રારંભિક સ્થાન માટે x = 0 લેજો અંતિમ સ્થાન માટે x = x લેજો કારણ કે સ્થાનાંતર એમને x આપેલું છે માટે ચલો k ને બદલે અંતિમ ગતિ ઉર્જા k માઇનસ લખ્યા બાદ k ને બદલે પ્રારંભિક ગતિ ઉર્જા k 0 પહેલા ઉપલી સીમા મૂકવાની માઇનસ લખ્યા બાદ નીચલી સીમા માઇનસ એમ સિગ્મા યથાવત x ને બદલે x લખો x² / 2 માઇનસ લખ્યા બાદ x ને બદલે 0 લખશો તો 0 / 2 એટલે 0 અને હવે આ માઇનસ થી તેને ટ્રાન્સફર કરો તો એ ક્રમ ઉલટે જાય બ્રો ક્રમ ઉલટે જાય એટલે k 0 - k થઈ જાય અને પ્રારંભિક માંથી અંતિમ ગતિ ઉર્જા પાત કરો એટલે આપણને મળે ગતિ ઉર્જાનો ઘટાડો ગતિ ઉર્જાનો ઘટાડો આ માઇનસ એ ટ્રાન્સફર થઈ ગયા એટલે આવે m સિગ્મા / 2 * x² m સિગ્મા / 2 * x² ભાઈ આ ગતિ ઉર્જાનો ઘટાડો ની મે સંજ્ઞા આપી ડેલ્ટા કે સંજ્ઞા શું આપી અને આ પદ અચળ છે જો આ પદ અચળ હોય તો ડેલ્ટા કે ચલે છે x² ડેલ્ટા કે ચલે છે x² ડેલ્ટા કે ચલે છે ગતિ ઉર્જાનો ઘટાડો ભૂલી જાઓ સ્થાનાંતરના વર્ગના સમપ્રમાણમાં સ્થાનાંતરના વર્ગના સમપ્રમાણમાં પર v0 at એમણે પ્રવેગ આપ્યું છે ને કે અચળ પ્રવેગ આપો પ્રવેગ ને બદલે અચળ પ્રવેગ આપો પ્રવેગ ને બદલે અચળ પ્રવેગ ચાલો ભાઈ પ્રારંભિક સ્થિતિમાં પદાર્થ સ્થિર છે મારે પ્રારંભિક વેગ શૂન્ય લેજો એ યથાવત પણ આટલો વેગ ક્યારે પ્રાપ્ત થાય છે કેપિટલ t જેટલા સમયને દે કેપિટલ t સ્મોલ t ને બદલે કેપિટલ t લખવાનો અને આ વેગ v જેટલો લખવાનો છે ચલો 0 + at એટલે કેટલા થાય 80 તો v બરાબર 80 બરો v બરાબર 80 ચલો પાવર નું સૂત્ર લો પાવર બરાબર બળ ગુણ્યા વેગ પાવર બરાબર બળ ગુણ્યા વેગ પાવર બરાબર બળ ગુણ્યા વેગ બોલો પાવર બરાબર બળ ગુણ્યા વેગ યાદ રહેલા પાવર બરાબર બોલો બળ ગુણ્યા વેગ પાવર બરાબર બળ ગુણ્યા વેગ પણ આ જે વેગ છે આના કરતા જુદો છે એટલે મેં જુદી સંજ્ઞા આપી v ડેશ બોલો v ડેશ f બરાબર ma f બરાબર ma પાછું v ડેશ નું સૂત્ર પણ અગાઉની જેમ જ v0 + at બોલો v0 + at ચલો m યથાવત સ્મોલ a ની કિંમત અહીંથી લાવો અહીંયાથી તો સ્મોલ v / કેપિટલ d સ્મોલ v / કેપિટલ d પ્રારંભિક સ્થિતિમાં પદાર્થ સ્થિર હોવાથી પ્રારંભિક વેગ શૂન્ય લેજો વળી પાછી a ની કિંમત અહીંથી લાવો જોઈએ સ્મોલ v / કેપિટલ d બોલો સ્મોલ v / અને સમય t આ કોઈ જુદો સમય હોઈ શકે છે તો આ જે સમય અહીંયા આપે એ પ્રમાણે આપણે પાવર ની કિંમત મળી જાય ચલો ગુણાકાર કરો જો m બોલો v / v કેટલા થાય v² બોલો t / t કેટલા થાય t² અને સ્મોલ t યથાવત સ્મોલ t યથાવત ધારો કે આ સ્મોલ t ની કિંમત હું કેપિટલ t જ લઈ લેલો સ્મોલ t ની કિંમત કેપિટલ t જ લઈ લઉં તો કેપિટલ t કેન્સલ થઈ જાય એટલે mb² / કેપિટલ t / mb² / કેપિટલ t પણ અત્યારે સમય આપણે આપ્યો નથી એટલે પાવર નું સૂત્ર સમયના પદમાં જ લાવવાનું છે એ સમય સ્મોલ t એ સમય સ્મોલ t એકદમ સહેલાથી ગણવો હોય દાખલો તો ભલે ગમે તેટલી વાર ટોચ ઉપર પહોંચે ગમે તેટલી વાર તળિયા પર આવે બરાબર એ ટેકરીઓ પરથી પસાર થતો થતો એ પદાર્થ આગળ વધે તો તમારે વચ્ચેની ઊંચાઈઓ ધ્યાનમાં નહીં લેવાની
તમારે ખાલી પ્રારંભિક ઊંચાઈ અને અંતિમ ઊંચાઈ ધ્યાનમાં લેવાની છે. જવાબ આવી જશે. અહીંયા જો ભાઈ યાંત્રિક ઉર્જા સંરક્ષણ નિયમ અનુસાર અલગ કરેલા તંત્ર ની યાંત્રિક ઉર્જા કેવી રહે? અચળ. અને યાંત્રિક ઉર્જા એટલે ઈ બરાબર કે પ્લસ યુ બરાબર અચળ. ઈ બરાબર કે પ્લસ યુ બરાબર અચળ તો જે કોરાસી અચળ એમાં તો ફેરફાર શૂન્ય, એમાં તો ફેરફાર શૂન્ય. ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ બરાબર ઝીરો થવા જોઈએ. આ ગતિ ઉર્જા નો ફેરફાર છે. ફેરફાર કેવી રીતે લેવાય? અંતિમ ઓછા પ્રારંભિક, અંતિમ ઓછા પ્રારંભિક. અંતિમ ગતિ ઉર્જા બોલો કરે જણ હાફ એમ બી ટુ સ્ક્વેર, હાફ એમ બી ટુ સ્ક્વેર. અંતિમ એક છે બરાબર, માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા બોલો 1 બાય 2 એમ બી 1 સ્ક્વેર. પછી આ છે સ્થિતિ ઉર્જા નો ફેરફાર, અંતિમ ઓછા પ્રારંભિક. અંતિમ સ્થિતિ ઉર્જા બોલો એમ જી વાય 2 એમ જી વાય 2 માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા એમ જી વાય 1 અને એના બરાબર 0. ચલો આખા સમીકરણ માંથી એમ કોમન અને કેન્સલ, એમ કેન્સલ કરો આખા સમીકરણ માંથી બરાબર. સારું, પછી અહીંયા દેશો બધું બી ટુ સ્ક્વેર અપોન ટુ બોલતા રહેજો, માઇનસ બી વન સ્ક્વેર અપોન ટુ બોલો માઇનસ. પછી જી અને જી કોમન બોલો, જી અને જી કોમન કૌંસમાં બોલો વાય ટુ માઇનસ વાય વન બરાબર 0. ચલો બી ટુ આપણે શોધવાના છે. આ બી વન છે પ્રારંભિક વેગ, પ્રારંભિક વેગ પ્રારંભિક સ્થિતિ કેવી હતી ગોળાની? સ્થિર. બોલો તો સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત થાય તો પ્રારંભિક વેગ શૂન્ય લેવાનો. પછી જી ની કિંમત એમણે નથી આપી પણ આપણે લેવી પડશે 10. તો ચોકડી પણ જવાબ આવશે જી નું મૂલ્ય 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બોલો 10. અને આ છે અંતિમ ઊંચાઈ. જો તમને ત્રણ ઊંચાઈ આપી 100 મીટર, 30 મીટર અને 20 મીટર. બોલો 100 મીટર, 30 મીટર, 20. તો એમાં અંતિમ ઊંચાઈ કઈ થઈ? 20 મીટર. બોલો તો આ છે અંતિમ ઊંચાઈ 20 મીટર, પ્રારંભિક ઊંચાઈ આપેલી 100 મીટર. ચલો સાદરમાં આપો જોઈએ 20 ઓછા 100 એટલે માઇનસ 80. માઇનસ 80 ગુણ્યા 10 એટલે માઇનસ 800. માઇનસ 800 આપો જો આવી જાય તો પ્લસ 800. 800 ગુણ્યા 2 કેટલા થયા? 1600. વી ટુ સ્ક્વેર બરાબર 1600 તો વર્ગમૂળ લેતા વી ટુ બરાબર 40 મીટર પ્રતિ સેકન્ડ બરાબર. જેનું મૂલ્ય આપેલું છે અમને 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર જૂની આવૃત્તિમાં, તો લખી નાખો 940 લેશો પાછો જવાબ ચોપડી પ્રમાણ નહીં આવે. જૂની આવૃત્તિમાં લખી નાખો જી બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર. ચલો નંબર 14, નંબર 14 બહુ સરસ છે. આપણી પાસે એક સાદો લોલક છે. સાદા લોલક ની લંબાઈ કોને કહેવાય? આધાર બિંદુ થી લટકાવેલા પદાર્થના ગુરુત્વ કેન્દ્ર સુધીનું અંતર. આધાર બિંદુ થી લટકાવેલા પદાર્થના ગુરુત્વ કેન્દ્ર સુધીનું અંતર એ છે સાદા લોલક ની લંબાઈ. ચલો અહીંથી એને ઠેસ મારો, આમ આમ ઠેસ મારો અને ગોળો એ પરથી બી પર જાય છે. ગોળો એ પરથી બી પર, પણ દોરીની લંબાઈ એટલી એટલી જશે. એટલે આ દોરીની લંબાઈ જો એલ હોય તો અત્યારે આ લંબાઈ પણ એલ જ છે. ભાઈ આના બે પરસ્પર લંબઘટકો પાડો, આ વત્તા આ. બોલો આ વત્તા એટલે આ સદિશ મળી જાય. પછી આ દોલન કોણ જો થીટા લઈએ તો આ ઘટક કેટલો થાય? એલ નો થીટા ની પાસે નો ઘટક એલ કોસ થીટા. એલ નો થીટા ની સામે નો ઘટક એલ સાઈન થીટા. સારું, શું તમે સમક્ષ દિશામાં બળ લગાડ્યું કે નહીં? હા પાડી દો. અને એ દિશામાં તેનું સ્થાનાંતર આટલું છે. બળની દિશામાં તેનું સ્થાનાંતર આટલું છે. બળની દિશામાં તેનું સ્થાનાંતર કેટલું વેલા? એલ સાઈન થીટા. બોલો એલ સાઈન થીટા. તો કાર્ય કોને કહેવાય? બળ ગુણ્યા બળની દિશામાં તેનું સ્થાનાંતર. બળ ગુણ્યા બળની દિશામાં. હવે જે કાર્ય થયું એ કાર્ય શું કરે છે? તો કે આ પદાર્થને ઉપર ધકેલે છે. આમ ઉપર માની લો કે y જેટલી ઊંચાઈ પર પદાર્થ આવી ગયો તો હવે એની ગુરુત્વીય સ્થિતિ ઉર્જામાં વધારો થયો. ગુરુત્વીય સ્થિતિ ઉર્જામાં તો થતું કાર્ય ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનો વધારો કરે છે. બોલો થતું કાર્ય ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનો. બોલો W બરાબર ડેલ્ટા U. W બરાબર ડેલ્ટા U. ચલો કાર્ય એટલે બોલો બળ ગુણ્યા બળની દિશામાં સ્થાનાંતર. બળ ગુણ્યા બળની દિશામાં સ્થાનાંતર અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનો વધારો લખાવજો. જો ઊંચાઈ y જેટલી વધી હોય તો ગુરુત્વીય સ્થિતિનો વધારો થશે mgy. બોલો mgy. ઉભા રહેજો. આ l cos થીટા છે, અંતર y છે, જેટલું અંતર આ છે એટલું જ અંતર આ છે બરાબર. હવે આનો સરવાળો બોલો, આનો સરવાળો બોલો l cos θ plus y. બોલતા રહેજો l cos θ. અને સરવાળો આપશે આખું અંતર. અને આખું અંતર કેટલું છે પેલા? l. એટલે આકૃતિમાંથી દેખાય છે કે l બરાબર l cos θ plus y. બોલો l બરાબર l cos θ plus y. નામ લઈ લો પ્લસ વાળી માઇનસ. પછી l કોમન તો કૌંસમાં 1 માઇનસ cos θ કૌંસમાં y બરાબર l કોમન કૌંસમાં 1 માઇનસ cos θ. ચલો કિંમતો લખાવો. એ બે દાવત એલ સાની દાવત
एम जी यथावत वायनी किंमत बोलो बोलो वायनी किंमत एन इंटू वन माइनस कॉस थीटा वायनी किंमत અને હવે બંને બાજુ એલ એલ કેન્સલ ચલો એફ યથાવત થીટા દોલન પણ તમને આપે 45 ડિગ્રી કેટલા ડિગ્રી પછી પદાર્થો દળ લટકાવેલા ગોળાનો દળ સ્મોલ એમ નથી આપ્યું કેપિટલ એમ આપે છે જે સંજ્ઞા એમણે આપ્યો એ સંજ્ઞા આપણે બતાવવાની સ્મોલ એમ એટલે કેપિટલ એમ જી યથાવત અને 1 માઈનસ કોસ થીટા થીટા ની કિંમત આપે છે 45 ડિગ્રી હવે સાદુરૂપ બી સાઈન 45 એટલે 1 બાય √2 સાઈન 45 ડિગ્રી એટલે એમ જી યથાવત 1 માઈનસ કોસ 45 ડિગ્રી એટલે 1 બાય √2 ઉપર લેજો समक्षित दिशा लगाड़ू पड़त बाह्य बल समक्षित दिशा में लगाड़ू पड़त परीक्षा में आज प्रश्न पूछे कदा थीटा बदली ना 45 ના આપે 60 ડિગ્રી આપે 45 ના આપે પણ 60 તો બધું અનુવાદ આવશે ખાલી થીટા ની જગ્યાએ મેં જ્યાં 45 લખ્યા ત્યાં તમારે 60 ડિગ્રી લખવા પડે બરાબર એક પ્રશ્ન થવો જોઈએ તો અહીંયા અહીંયા ડેલ્ટા યુ લીધા તો વત્તા ડેલ્ટા કેમ કેમ ના લીધા w = ડેલ્ટા કે કેમ ના લીધા વાક ચોપડી વાળાનો છે એમને 45 ડિગ્રી નું કોણીય સ્થાનાંતર આપ્યો ખરો પણ આ જે બી છે ને બી બરાબર એ ગતિપથનો છેડો છે બોલો ગતિપથનો એ આપવું પડે બોલો એ આપવું પડે તો શું થાય સાંભળો આ જો ગતિપથનો છેડો હોય તો એનાથી આગળ નહીં જાય બોલો એનાથી આગળ નહીં જાય એટલે જ્યારે ગતિપથના છેડા પર આવે છે ત્યારે એક ક્ષણ માટે પદાર્થ સ્થિર થાય છે બોલો એક ક્ષણ માટે પદાર્થ સ્થિર થાય એક ક્ષણ માટે પદાર્થ સ્થિર થાય અને અહીંયા તો ઓલરેડી સ્થિર હતો જ બળ લગાડતા પહેલા અહીંયા પદાર્થ કેવો હતો સ્થિર એટલે અહીંયા પણ ગતિ ઉર્જા શૂન્ય છે અહીંયા પણ ગતિ ઉર્જા શૂન્ય છે એટલે ગતિ ઉર્જા નો ફેરફાર 0 - 0 એટલે 0 જ આવે એટલે અહીં વત્તા ડેલ્ટા કે લખો તો પણ એનો કોઈ અર્થ રહેતો નથી બરાબર એટલે અત્યારે થતું કાર્ય માત્ર ગુરુત્વીય સ્થિતિ ઉર્જા નો જ વધારો કરે છે મેં ચોપડી પ્રમાણે જવાબ અહીંયા લખી કાઢ્યો પણ એ જવાબ ખોટો છે પરીક્ષામાં આ જ પૂછાય તો આપણે ચોપડી પ્રમાણે જવાબ લખવાનો બરાબર હવે સાચી વાત એ છે કે ફુગ્ગાને તમે છોડી દો છો જો અહીંયા હવા ભરેલા ફુગ્ગાને તમે છોડી દો છો બરાબર પછી શું થાય છે એ ફુગ્ગો બરાબર ઉપર તો જાય છે પણ એની ઝડપ ક્રમશઃ વધતી જાય બોલો ઝડપ ક્રમશઃ વધતી જાય એટલે ગતિ ઉર્જા વધે બોલો ગતિ ઉર્જા વધે અને કોઈ સંદર્ભ સપાટીથી પૃથ્વીની જમીનથી સંદર્ભ સપાટીથી એની ઊંચાઈ સતત વધતી જાય બોલો ઊંચાઈ સતત વધતી જાય ઊંચાઈ સતત વધતી જાય તો જમીનની સાપેક્ષની ગુરુત્વીય સ્થિતિ કેટલી mgy બોલો mgy m અચળ g અચળ પણ y વધતા જાય બોલો y વધતા જાય તો ફુગ્ગાની ગુરુત્વીય સ્થિતિમાં વધારો થાય છે બોલો ફુગ્ગાની ગુરુત્વીય સ્થિતિમાં છતાં એમને જવાબ આપે છે ઘટાડો એ ખોટી વાત જે ઘટે છે ને એ સાંભળી લેજો આખા તંત્રની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા ઘટે છે એમાં આખા તંત્રમાં શું લેવાનું ફુગ્ગો વત્તા પૃથ્વી બોલો ફુગ્ગો વત્તા પૃથ્વી આખા તંત્રની ગુરુત્વીય સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય છે નહીં કે ફુગ્ગાની માત્ર ફુગ્ગાની વાત કરતો તો એની ગુરુત્વીય સ્થિતિમાં વધારો થાય છે બરાબર નેક્સ્ટ સંરક્ષિત બળના કિસ્સામાં પદાર્થ લાગતા બળનું રેખા સંકલન બંધ માર્ગે શૂન્ય મળે બોલો બંધ માર્ગે તમે કહેશો એવું શા માટે અહીંયા જો W = ડેલ્ટા કે કાર્ય ઉર્જા પ્રમાણે બરાબર છે જોજો હું પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકું છું આમ બરાબર શું થાય જેમ ઉપર જશે એમ એની ગતિ ઉર્જામાં ઘટાડો થાય ધીમો પડે મહત્તમ ઊંચાઈ એક ક્ષણ માટે ગતિ ઉર્જા શૂન્ય બને બીજી ક્ષણ થી પાછો નીચે આવે ત્યારે એની ઉપર કાર્ય થવાથી વળી પાછો ગતિ ઉર્જામાં વધારો થાય હવાનો અવરોધ ધ્યાનમાં ન લઈએ તો આપણે જેટલી ગતિ ઉર્જાથી બધાને ફેંક્યો હોય એટલી જ ગતિ ઉર્જા પાછી મળી જાય
ઉપર જાય નીચે આવે એટલે ગતિનો એક ચક્ર પૂરો થયો બરો ગતિનો એક ચક્ર એટલે ગતિનો ચક્ર જો તમે બંધ માર્ગ લેતા હો તો બંધ માર્ગે જ્યારે એની ગતિ એમાં એક ચક્ર પૂરો થાય ત્યારે ગતિ ઉર્જા પહેલાના જેટલી પડી જાય બરો ગતિ ઉર્જા જો પહેલા જેટલી પડી જાય તો ગતિ ઉર્જાનો ફેરફાર પ્રત્યેક ચક્રને ગતિ ઉર્જાનો ફેરફાર કેવો થઈ જાય ઝીરો અને જો ગતિ ઉર્જાનો ફેરફાર શૂન્ય થઈ જાય ડેલ્ટા કે બરાબર ઝીરો થઈ જાય તો ડબલ્યુ બરાબર ઝીરો થઈ જાય બરો ડબલ્યુ બરાબર ઝીરો બરો ડબલ્યુ બરાબર ઝીરો પણ ડબલ્યુ નું તો આ સૂત્ર છે ડબલ્યુ નું તો આ સૂત્ર છે કાર્યનું સૂત્ર એટલે બળનો રેખાસંકલન બરો બળનો રેખાસંકલન એની કિંમત શૂન્ય થવી જોઈએ પણ કયા માર્ગે પહેલા બંધ માર્ગે કયા માર્ગે નેક્સ્ટ શું પૂછ્યું છે નીચેનામાંથી કયો પણ સંરક્ષી નથી તો બાકીના ત્રણ સંરક્ષી છે ખ્યાલ આવ્યો કે નહીં કયા પણ સંરક્ષી છે સ્થિતિસ્થાપક સ્પ્રિંગ માં ઉદ્ભવતું પુનઃસ્થાપક પણ સંરક્ષી છે પછી બીજું કયું પણ આપ્યું ગુરુત્વીય પણ સંરક્ષી છે પછી નહીં 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 આવે કયું પણ અસંરક્ષી છે ઘર્ષણ પણ બોલો બીજા બે સંરક્ષી પણ અમે ઉદાહરણ આપેલા યાદ છે વિદ્યુતીય પણ ચુંબકીય પણ વિદ્યુતીય પણ ચુંબકીય નેક્સ્ટ ચલો વેગ સદિશ બોલી જાઓ 3i હેટ પ્લસ 4j હેટ આનું મૂલ્ય બોલી જાઓ આનું મૂલ્ય કેટલું થાય i હેટ અને j હેટ ના સહગુણકો ના વર્ગો ના સરવાળાનો 9 વત્તા 16 એટલે 25 નો વર્ગમૂળ આવશે 5 વેગ નો એકમ મીટર પ્રતિ સેકન્ડ ગતિ ઉર્જા બોલો ગતિ ઉર્જા કે બરાબર હાફ એમ વી સ્ક્વેર કે બરાબર હાફ એમ વી સ્ક્વેર ભાઈ દોડ આપ્યો 0.8 કિલોગ્રામ અને વેગ ની કિંમત આપણે મળી ગઈ છે 5 એનો વર્ગ કરજો જવાબ આવ્યો 10 ઉર્જાનો એકમ જૂલ નેક્સ્ટ નંબર 19 બહુ સરસ છો એકદમ એક્સેલન્ટ બે વિગત યાદ રાખજો ઘણી જગ્યાએ કામમાં આવશે કોઈ પણ વિધેયનું પ્રથમ વિકલન શૂન્ય થાય ત્યારે વિધેય કાં તો મહત્તમ હોય છે કાં તો લઘુત્તમ હોય છે વિધેયનું પ્રથમ વિકલન શૂન્ય તો વિધેય કાં તો મહત્તમ કાં તો લઘુત્તમ બરાબર તો પછી મહત્તમ ક્યારે કહેવાય તો એના માટે દ્વિતીય વિકલન લેવાનું એ દ્વિતીય વિકલન જો ઋણ મળે દ્વિતીય વિકલન જો ઋણ મળે ઋણ લેસ ધેન 0 તો વિધેય સાબિત થાય છે મહત્તમ મેક્સિમમ અને જો દ્વિતીય વિકલન 3 મળે બોલો દ્વિતીય વિકલન ગ્રેટર ધેન 0 તો વિધેય સાબિત થાય છે લઘુત્તમ મિનિમમ આટલી વિગતો યાદ રાખવી પડશે હવે સ્થિતિ ઉર્જાનું સૂત્ર તમને શું આપ્યું x^4/4 − x^2 જરા આનું પ્રથમ વિકલન લો જો x ની સાપેક્ષે એટલે અહીંયા શું લખશો બોલો તારી જાણ du by dx બોલો du by dx 1/4 અચળ બોલો 1/4 x^4 નું વિકલન બોલો 4x³ ઘાત આગળ એક ઘાત ઓછી ઘાત આગળ એક ઘાત ઓછી માઇનસ 1/2 બોલો માઇનસ x² નું x વિકલન બોલો 2x બોલો 2x 4 કેન્સલ 2 કેન્સલ x³ માઇનસ x શું મળ્યા પહેલા x³ માઇનસ શું મળ્યા અને x કોમન લઈ લો તો કૌંસમાં x² માઇનસ 1 હવે આપણે શું વાત થઈ કે તમારે પ્રથમ વિકલન શૂન્ય લેવાનું બરોબર પ્રથમ વિકલન કે u નું મૂલ્ય લઘુત્તમ હોય કે મહત્તમ હોય બંને માટે પ્રથમ વિકલન શૂન્ય થાય થાને થાય જ તો du / dx = 0 લઈ લઈએ જો du / dx = 0 લેશો એટલે કે આની કિંમત શૂન્ય લેશો તો આની કિંમત પણ શૂન્ય થાય બરાબર એટલે x * x² - 1 = 0 એટલે આમાંથી એવું થાય કે x = 0 અથવા આના = 0 બોલો x = 0 અથવા આના = 0 અને x² - 1 = 0 તો x² = 1 થાય વર્ગમૂળ લેતા x = + 1 - 1 બોલો x = x = સારું હવે જોજો ભાઈ આ બધા મૂલ્યો આગળ બનશે એવું કે પ્રથમ વિકલન શૂન્ય થશે બોલો પ્રથમ વિકલન તો આપણે એક કામ કરીએ પહેલા દ્વિતીય વિકલન શોધી કાઢીએ ચલો d2u / dx² ઊંચા શું કરવાનો d2u / dx² અહીંયા 2 અહીંયા u બોલો અહીંયા 2 અહીંયા
અહીંયા 2 અહીંયા સ્ક્વેર બોલવાનું છે બોલો d 2 u / dx સ્ક્વેર d 2 u / dx અહીંયા 2 અહીંયા સ્ક્વેર બોલો અહીંયા 2 અહીંયા સ્ક્વેર ચલો વિકલન લો અહીંયા અહીંયા વિકલન લેશો એટલે d 2 u / dx સ્ક્વેર પણ એનું વિકલન અહીંયા લઈ લો તો ચલો x ક્યુબ નું વિકલન શું થશે x હિસાબ એટલે 3x સ્ક્વેર બોલો 3x અને x નું x હિસાબ વિકલન કેટલું આવશે વાહ સારું at x equal to 0 બોલો at x equal to 0 at મૂકી દો અહીંયા x વાળો 0 મૂકી દો એટલે 0 થઈ જાય માઈનસ 1 રહે બરાબર આ માઈનસ 1 શું કહેવાય લેસ ધેન 0 ઋણ કિંમત થઈ કે નહીં એટલે લેસ ધેન 0 અને આપણે શું વાત થઈ કે જો દ્વિતીય વિકલન ઋણ આવે તો વિધેય મહત્તમ કહેવાય વિધેય મહત્તમ હવે જોજો at x equal to plus or minus 1 મૂકી દો અહીં x ની કિંમત plus or minus 1 તો આ થાય 1 નો સ્ક્વેર એટલે 1 into 3 એટલે 3 minus 1 એટલે 2 2 એટલે greater than 0 2 એટલે જો દ્વિતીય વિકલન ધન મળે તો વિધેય સાબિત થાય છે લઘુત્તમ વિધેય સાબિત થાય છે એટલે આપણે તો અત્યારે સ્થિતિ ઊર્જા લઘુત્તમ લેવાની છે એટલા માટે આપણે લઈશું x બરાબર + or minus 1 બરાબર x બરાબર હવે જોજો x બરાબર + or minus 1 હોય ત્યારે એટલું તો ખબર પડી ગઈ કે સ્થિતિ ઊર્જા લઘુત્તમ છે પણ કેટલી છે એ શોધવા માટે પાછું u ના સૂત્રનો ઉપયોગ કરવાનો બોલો u ને બદલે u મિનિમમ બોલો u ને બદલે ચલો x ની કિંમત બોલજો ફટાફટ x ની કિંમત + or minus 1 બોલો x ની કિંમત બોલો x ની કિંમત બોલો x ની કિંમત + or minus 1 આ થશે 1/4 -1/2 બોલો 1/4 -1/4 -1/2 એ આવશે -1/4 કેટલા આવશે ઊર્જાનો એકમ જૂલ ઉભારો ગતિ અને સ્થિતિ ઊર્જાનો સરવાળો શું કહેવાય યાંત્રિક ઊર્જા શું કહેવાય પણ આપણે ગતિ ઊર્જા લઈએ ધારો કે મહત્તમ તો સ્થિતિ ઊર્જા લઈ પડશે લઘુત્તમ કે સરવાળો અચળ રહેવાનો છે બોલો સરવાળો અચળ ગતિ ઊર્જા મહત્તમ સ્થિતિ ઊર્જા લઘુત્તમ ગતિ ઊર્જા મહત્તમ સ્થિતિ ઊર્જા લઘુત્તમ અચ્છા એટલે k ને બદલે k મેક્સિમમ તો u ને બદલે u મિનિમમ હવે તમને થશે કે સાહેબ પણ ગતિ ઊર્જા કેમ લઘુત્તમ ના લીધી અને ગતિ ઊર્જા કેમ મહત્તમ લીધી તો કારણ કે ગતિ ઊર્જા મહત્તમ અને તો વેગ મહત્તમ મળે બોલો ગતિ ઊર્જા મહત્તમ અને તો વેગ મહત્તમ તમને જો શું પૂછ્યું છે અંદર મહત્તમ વેગ શોધો શું શોધો મિલો મહત્તમ એટલે આપણે એવું પણ કરી શકે હવે સાંભળી લો ગતિ ઊર્જા લઘુત્તમ લીધી હોય તો સ્થિતિ ઊર્જા મહત્તમ લેવી પડે પણ ગતિ ઊર્જા જો લઘુત્તમ લે તો વેગ લઘુત્તમ મળે બોલો વેગ નથી લઘુત્તમ વેગ શોધવાનો મહત્તમ વેગ શોધવાનો છે કહો વેગ પણ તમારે ગતિ ઊર્જા જ મહત્તમ લેવી પડશે ગતિ ઊર્જા મહત્તમ તો બોલો સ્થિતિ ઊર્જા લઘુત્તમ હવે બોલો આ યાંત્રિક ઊર્જા તમને આપી દીધી 2 જૂલ કેટલા જૂલ અને મહત્તમ ગતિ ઊર્જા એટલે બોલો 1/2 mv મેક્સિમમ સ્ક્વેર 1/2 mv મેક્સિમમ અને લઘુત્તમ સ્થિતિ ઊર્જા તમને મળી ગઈ છે એ છે -1/4 બોલો પછી આ દળની કિંમત જૂની આવૃત્તિમાં નથી આપી નવી આવૃત્તિમાં આપી 1 કિલોગ્રામ આપી દળની કિંમત જૂની આવૃત્તિમાં લખી નાખો દળ 1 કિલોગ્રામ લો દળ 1 કિલોગ્રામ લો ચલો દળની કિંમત 1 કિલોગ્રામ બોલો દળની કિંમત 1 કિલોગ્રામ વી મેક્સિમમ સ્ક્વેર યથાવત -1/4 યથાવત આમાંથી વી મેક્સિમમ સ્ક્વેર શોધી કાઢો એ આવશે 9/2 બોલો 9/2 બોલો 9/2 વર્ગમૂળ લેતા 9 નું વર્ગમૂળ 3 2 નું વર્ગમૂળ √2 એટલે 3/√2 બોલો તારે જણ 3/√2 ઓપ્શન એ કયો આપ્યો 3/√2 આવે છે ને એમાં પણ સુધારો કરો 3/√2 3/√2 નેક્સ્ટ નંબર 20 ગતિ ઊર્જા સમયના સંપ્રમાણમાં ગતિ ઊર્જા સમયના હટાવો સમય આ સંપ્રમાણથી હટાવો અને મૂકી દો સંપ્રમાણ સિગ્મા બોલો સિગ્મા પણ ગતિ ઊર્જા એટલે 1/2 mv² ગતિ ઊર્જા એટલે 1/2 mv² એના બરાબર સિગ્મા ટી એના બરાબર સિગ્મા ટી v² ને બનાવો સૂત્રનો બતાવ તો એ થશે 2 સિગ્મા ટી / m બોલો 2 સિગ્મા ટી / m વર્ગમૂળ લેલો વર્ગમૂળ આનું વર્ગમૂળ આવશે v અહીંયા અંડર બોલો યા એટલે અહીંયા અંડર 2 સિગ્મા / m અને ઇન્ટુ t નું વર્ગમૂળ મેં લખ્યું આ રીતે t^(1/2) બોલો t^(1/2) પછી v એટલે શું સમજવાનો dx / dt v બરાબર જમણી બાજુ યથાવત હવે ખાલી dx શોધી કાઢો dt નો ઉપર લઈ લો બરાબર અને પછી આગળ સાહેબ લખો છેલ્લા પાને પહેલા લખો પહેલા સાહેબ લખી કાઢો આ સૌથી છેલ્લું સાહેબ લખી કાઢો dx બરાબર √2 સિગ્મા / m ઇન્ટુ t^(1/2) dt છેલ્લું સાહેબ પહેલા લખો જલ્દી લખ્યો લખવા નીચે બંને બાજુ સંકલન લેતા બંને બાજુ સંકલન લેતા સંકલન 1 dx સંકલન 1 dx બરાબર
under root of 2 sigma upon m achar. Sankalan t raised to 1 by 2 dt. Sankalan t raised to 1 by 2 dt. Lakya? Chalo t raised to n no sankalan sudai. T raised to n no sankalan. T raised to n plus 1 upon? N plus 1. Repeat the polonia. T raised to 1 by 2 plus 1 upon 1 by 2 plus 1. Let t raised to 3 by 2 upon 3 by 2. Polo t raised to? 3 by 2. And dabi bale sankalan 1 dx who house hai? X who house hai? X. Lakya na? X बराबर सो आयो अंडर रूट ऑफ 2 सिग्मा अपॉन m अचर પછી બોલો t raised to 3 by 2 upon 3 by 2 સાદરૂપ આપવાની કોઈ જરૂર નથી x નો સંબંધ t સાથે કયો x ચલે છે t raised to 3 by 2 બોલો x ચલે છે t દેખાવ કરી સંબંધ અંદર થી x ચલે છે બાકી બીજા બધા પદો કેવા છે અચર x ચલે છે t raised to 3 by 2 હવે એક સરસ દાખલો આપી રહ્યો છું રાઈટો प्रक्षिप्त गति नु समीकरण प्रक्षिप्त गति नु समीकरण y बराबर x tan थीटा 0 into 1 minus x upon r साबित करो बराबर सारो अबे यहीं से शुरुआत करो तुम्हें यहीं से शुरुआत करो यहीं y बराबर x tan theta 0 अंदर पूरी करो x tan theta 0 into 1 x tan theta 0 થઈ ગયા x tan theta 0 થઈ ગયા પછી બોલો માઈનસ x tan tan theta 0 upon r into x square tan theta 0 upon r into x square લખ્યા tan theta 0 upon r into x square લખ્યા હવે કેપિટલ શું છે અવધિ શું છે અવધિ એનું સૂત્ર બોલો v0 square sin of 2 theta 0 upon g બોલો v0 square sin of 2 theta 0 upon g ઉપર જો sin of 2 theta 0 એટલે 2 sin theta 0 યાદ છે ને કેપિટલ r નું એ સૂત્ર મૂકો જો પરિસાદો બાપો મળ્યું આવું સમીકરણ મળ્યું tan theta 0 into x minus g upon 2 v 0 square cos square theta 0 into x મળ્યો મળ્યો તો આ શું છે પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ શું છે આ આપણે આ ભણ્યા હતા કે નહીં એટલે તમને જે મેં આપ્યું એ અને આ બંને સમતુલ્ય છે બોલો બંને પણ પેલું સ્વરૂપ યાદ રાખવામાં સહેલું પડે છે બરાબર ને x tan theta 0 into bracket 1 minus x upon r 1 minus બરાબર છે સારું લખો એક સમીકરણ એક પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ એક પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ લખો આ રીતે y બરાબર 400x માઇનસ 20x સ્ક્વેર છે 400x માઇનસ 20x સ્ક્વેર છે જ્યાં x અને y મીટર માં છે x અને y મીટર માં છે તો આ ગતિમાં મહત્તમ ઊંચાઈ તથા અવધિ શોધો મહત્તમ ઊંચાઈ તથા અવધિ શોધો બરાબર 10 મિનિટ આપું છું જે વિદ્યાર્થી જવાબ લઈ આવે અત્યારે તાત્કાલિક રોકડું ઇનામ દસ મિનિટ આપો મહત્તમ ઊંચાઈ ને અવધિ ચાલો સ્ટોપ ઇટ સાંભળો અડધા જવાબ સુધી પહોંચી ગયા છે ઘણા બધા અવધિ 20 મીટર આવે છે મહત્તમ ઊંચાઈ 2000 મીટર મહત્તમ ઊંચાઈ 2000 મીટર આઈ બને ગયા સાંભળો હવે
y बराबर ax माइनस bx स्क्वायर છે સ્વરૂપ છે ને પ્રમાણિત સ્વરૂપ કેવો પ્રમાણિત ઉપર જો અહીંયા જો y बराबर ax माइनस bx स्क्वायर બરાબર આમાંથી ને આમાંથી તમારે બીજી કોઈ પાંચગણમાં પડ્યા વગર ડાયરેક્ટ મહત્તમ જ એના ઉદ્દેશ શોધવાના થાય આમાંથી તો એક જ સ્ટેપમાં આવી જશે હો જોજે મહત્તમ જ એનું સૂત્ર આ યાદ રાખો h बराबर a स्क्वायर अपॉन 4b બોલો a स्क्वायर अपॉन 4b બોલો a स्क्वायर अपॉन 4b એની કિંમત તમને કેટલી લખાવી બોલો 400 એની કિંમત કેટલી 400 એની કિંમત 20 તો આ થાય 400 નો વર્ગ એટલે 400 ગુણ્યા 400 અને ભાગ્યા 4 ઇન્ટુ b બરાબર b ની કિંમત 20 આ 20 ઓકો 80 80 બચો 400 અને 2500 એ થાય 2000 મીટર બરાબર અને પછી અવધિનું સૂત્ર છે a upon b અવધિનું સૂત્ર a અવધિનું સૂત્ર હા એકદમ સિમ્પલ r બરાબર a upon b બરો r બરાબર તો a ની કિંમત કેટલી છે 400 અને b ની કિંમત 20 આ જવાબ આવ્યો 20 મીટર બરાબર લખી કરો હવે આ સૂત્રો ક્યાંથી આવ્યા એ પણ બતાવો પહેલા લખી લો tan theta 0 બરાબર પછી x સ્ક્વેર નો સહગુણક ab કહેવાય એટલે પેલા માં x નો સહગુણક શું આવેલો tan theta 0 upon r બોલો તો લખો tan theta 0 upon r બરાબર b tan theta 0 r tan theta 0 upon r બરાબર b બરાબર છે ને ઓકે હવે એક કામ કરો a નો સ્ક્વેર ભાગ્યા 4b કરો જો a નો સ્ક્વેર ભાગ્યા 4b કરો હા તો યાદ કરો આપણે tan theta 0 નું સૂત્ર લાવેલા એક કામ કરો ચલો આનું સૂત્ર મૂકો આનું સૂત્ર મૂકો આનું સૂત્ર કહો v0 સ્ક્વેર ઇન્ટુ 2 sin theta 0 cos theta 0 upon g એ મૂકી દો તો તમને કેપિટલ h મળી જશે v0 સ્ક્વેર sin સ્ક્વેર theta 0 upon 2g મળ્યા તો તમે શરૂઆત ક્યાંથી કરી a સ્ક્વેર અપોન 4b ક્યાંથી શરૂઆત કરી અને છેલ્લે શું મળ્યું કેપિટલ h શું મળ્યો તો હવે ઊંધું બોલો ને h બરાબર બોલો h બરાબર a સ્ક્વેર અપોન 4b h બરાબર a સ્ક્વેર અપોન નહીં ખ્યાલ આવ્યો એની કિંમત મૂકી બીજી કિંમત મૂકી શરૂઆત એની કરી ને તમે છેલ્લે શું લાવ્યા એટલે લાવ્યા કે નહીં અને હવે a અપોન b કરી જુઓ જલ્દી a અપોન b કરી જુઓ બરાબર અને એમાં એ પણ વિમાં જે સૂત્ર મળે એમાં કદાચ h નું h નું સૂત્ર મૂકવાની જરૂર પડે પડે છે નથી મળતું સીધું જ મળી જાય ને એ પણ વિમાં સીધો r મળે છે ને બસ તો આ પ્રક્ષેપકનું સમીકરણ તમને આપવામાં આવે આ રીતે બરાબર અને એમાંથી આ a મળી જાય b મળી જાય એકવાર a અને b મળી જાય પછી તમે રાત જા પછી તમે કેપિટલ h બરાબર બોલો a સ્ક્વેર / 4b બોલો કેપિટલ r / a / b મળી જાય સિમ્પલ